सदानन्दम्बो दिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवा सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायनमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरादनाम्बुजम् पूजितं सुरनरो तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्त्य गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात्परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ श्री श्रीस्वामीनारायणाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः बोलो श्री बोल श्रीस्वामिनारायणभगवाननि श्रीहरिकृष्णमहाराजनि શ્રી ગણશ્યા મહારાજની આપણા લોયાધામ ન્યૂજર્સીના દર બિરાજમાન આપણા સર્વના વાલા પીવડા સર્વાવતારી ઘનશ્યામ મહારાજ તેમજ આપણી સાથે આપણા આત્માની સાથે સદૈવ આપણા આત્માનું જતન કરી રહ્યા છે એવા મોક્ષના દાતા પૂજ્યપાદ ગુરુજી જેનું આપણે આ પાંચ દિવસનું નંદ આખ્યાન જે ગ્રંથ ઉપર આપણે કથા સાંભળી રહ્યા છે ગ્રંથના જેના ગુણગાન આપણે ગાઈ રહ્યા છે એવા મુક્ત રાજ એવા મુક્ત દાદા ગુરુજી પરમ પૂજ્ય સદગુરુ કોઠારી સ્વામી શ્રી નંદકિશોરદાસજી સ્વામી તેમજ આ સભાની અંદર ઉપસ્થિત પૂજ્ય સંતો પૂજ્ય પાર્ષદો તેમજ સર્વે વાલા ભક્તોને ખૂબ એ થી જય સ્વામિનારાયણ કાળી ચૌદશના જય સ્વામિનારાયણ આજે કાળી ચૌદશ છે તો કાળી ચૌદશના જ કહેવા પડે ને મારે આ કાળી ચૌદશે બધા હનુમાનજીનું પૂજન કરે આપણે પણ કર્યું શા માટે તો લગભગ અડધો અડધને ખબર નથી હોતી કે આ પૂજન શા માટે કરીએ જ પણ કરે ખરા બધા તો હનુમાનજીનું પૂજન હોય એમાં કાં ભૂત બગાડવાના હોય કાં ઉપદ્રવ બગાડવાનો હોય કાં રોગ બગાડવાનો હોય આજે ચોક્કસ કહી શકીએ કે કાળી ચૌદશે હનુમાનજીનું પૂજન થાય છે ભૂત પ્રેતાદિકોને ભગાડવા માટે થાય છે આજે લોયા ધામની અંદર નંદ સ્વામીની કથા થાય છે એ આપણા એકાવન ભૂતના ટોળાને કાઢીને ભ્રમરૂપ થવા માટે થાય છે એટલે આપણો આ દીપાવલી પર્વ શ્રેષ્ઠ છે દાદા ગુરુજીના ગુણ ગાવાના છે જેના પ્રત્યે આપણને સહજ ભાવ હોય જે પાત્ર પ્રત્યે આપણને સહજ લાગણી હોય એવા ગુરુજીના મુખારવિંદથી અનેકા અનેક વખત ગુરુજીના ગુણો સાંભળ્યા છે આજે પ્રથમ વંદન કરીશ ભગવાન શ્રીહરિના ચરણોમાં બીજા વંદન કરીશ પૂજ્યપાદ ગુરુજીના ચરણોમાં કે જેને આવા ગુરુજીના ચરિત્રો આપણને આપ્યા ત્રીજા વંદન કરીશ આ ગ્રંથના જે સંપાદક છે એવા બહુ નાના સંત પૂજ્ય રસિક વલ્લભ સ્વામી અને આ ગ્રંથના જે લેખક છે એવા પૂજ્ય શાસ્ત્રી સ્વામી સંત વલ્લભદાસજી સ્વામી આ બંને સંતોને બહુ મોટો એની ઉપર મહારાજને ગુરુજીનો રાજીપો કહેવાય એમાંય પૂજ્ય સંત વલ્લભ સ્વામી તો એક વડીલ સંત છે એમની પાસે તો હોય કળા ચાતુરી વિદ્યા પરંતુ એક નાના સંત અને એ સંતને એક આ એની જાતે સ્ફૂર્ણા થઈ છે ગુરુજીની કોઈ અંતઃ પ્રેરણાથી કે હું દાદા ગુરુજીના ચરિત્રો વિશેનું સંશોધન કરું બહુ નાના સાધુ હજુ સાધુ થાય થોડાક જ વર્ષો થયા હશે પરંતુ શ્રીજી મહારાજ આ સત્સંગની અંદર કયું કાર્ય કોના દ્વારા શું કરાવવું એ ઘણી વખત બહુ અગમ્ય હોય છે વર્ષોથી જે ચરિત્રોનું સંશોધન નહોતું થયું એ સંશોધન એ સંતે કર્યું અને એની ઉપર પૂજ્ય સંતવલ્લભ સ્વામી આ ગ્રંથ લખ્યો ગુરુજીનો ખૂબ રાજીપો એ સંતો ઉપર છે એ સંતોના ચરણોમાં વંદન કરું છું કારણ કે એના શબ્દોથી જ આપણે આ ગ્રંથ ગાવા જઈ રહ્યા છે એટલે ગ્રંથના વક્તાઓ ગ્રંથના લેખકો ગ્રંથના સંપાદકો એને વંદન કરવા જરૂરી છે હવે આ દિવાળીનો ઉત્સવ છે શ્રીજી સ્વામી જોડે મારે કથા કરવાની હું તો પહેલાં કરવાનો જ નહોતો દિવાળી ઉત્સવ હતો ને તો હું કહીને ગયો હતો શ્રીજી સ્વામી મેં કીધું પાંચ દિનની કથા છે કોઈ વિષય તમે ગોતી રાખજો અને તમારી તૈયારી રાખજો મને જો ઈચ્છા થશે તો બેશ આ પારાયણ ને ને આને બધાને મારે બહુ છેટું છતાંય પછી શ્રીજી સ્વામી કે ગુરુજી સાથે વાત થઈને આવી વાત છે નંદાખ્યાન તો મેં કીધું હું કરીશ ગુરુજીના ગુણ ગાવાના છે એટલે ચોક્કસ કથા કરીશું પછી વળી શ્રીજી સ્વામી પાછા સંગીતમાં કથા કરવા વાળે એક તો પછી મારે કીધું કે એક વખત સંગીતવાળો હોય એક વખત સંગીત વિનાનો હોય કેમ આલે પણ શ્રીજી સ્વામી તો સંગીતની અંદર ભાઈ શીખેલા છે આવડત છે કુદરતી છે એ તો કવિ છે જુઓ તમે પ્રભુમાં પાગલ બનો ઓલું ગુરુજીના સૂત્રો ઉપર બનાવ્યું છે કેવું ભજન બનાવ્યું છે એક એક સૂત્ર ઉપર એટલે આપણે તો એવી કાંઈ કળા હોય નહીં પણ લખી દીધું છે ગાંડું ગેલું અને ગાંડું ગેલું જ ગાવાનું આ લોકોને મેં પૂછ્યું આ ગાવાવાળા ને વગાડવાવાળા મેં કીધું પ્રેક્ટિસ કરવી છે મને કે સ્વામી પ્રેક્ટિસની જરૂર નહીં ને મેં કીધું આપણે સભામાં જ પ્રેક્ટિસ કરવાની આપણું ગાળું જ ભગવાનને મોટા પુરુષ આંકે છે આપણી બધી પ્રેક્ટિસ જાહેરમાં જ થાય